નમસ્કાર. આજે મારે વાત કરવી છે મારા લોક લાડીલા લાઠી વિશે, મારા લાખેણા લાઠી વિશે. લાઠી નામ સાંભળતા વેત જ એક ધરપત વળે અંદર. એક નાનું એવું માંડ ઓળખતા શીખેલું છોકરું જ્યારે એની મમ્મી એને મૂકીને કશે બહાર ગઈ હોય એ સમયે મમ્મી એ શબ્દ કાને પડતા જે લાગણી અનુભવે ને, બસ એવી જ કંઈક ફિલિંગ લાઠી નામ સાંભળતા મને પણ થાય. કલાપી નગરી છેક એ સમયે કવિ કલાપીએ જેને સાહિત્યના રંગમંચ પર જેને એક ઉચ્ચ સિંહાસને બેસાડેલું છે, એ લાઠી આજે પણ વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે એ ખૂબ જ ગૌરવની બાબત છે. રે પંખીડા સુખથી ચણજો, ગીત વા કઈ ગાજો, કલાપીની રચનાના આ શબ્દોને આજે પણ મારા લાઠીની પ્રજા ખૂબ સરસ રીતે જીવી રહી છે. સુખેથી ચણી રહી છે, ગીત ગાઈ રહી છે, અને કેમ ન ગાય. લાઠીની માટીની અંદર કંઈક છે જે સતત ખેંચી રહ્યું છે, જે સતત જકડી રાખે છે. કેટલાય સમાજ સેવકો, કેટલાય વતન પ્રેમીઓ આપ્યા છે આ ધરાએ. નાને નાના દરેક વ્યક્તિથી માંડીને દરેક જ વ્યક્તિ, દરેક લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે કંઈ ને કંઈ આ પાવન ભૂમિને આપી રહ્યું છે. કોઈ પોતાના ધનથી સેવા કરી રહ્યું છે, તો કોઈ પોતાના મનથી, કોઈ કલાપીના નામે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને સતત લાઠીને ઉજાગર કરી રહ્યું છે, તો કોઈ મારી જેમ શબ્દના સથવારે પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરી રહ્યું છે. પણ આજે મારે વાત કરવી છે, આજે મારે રજૂ કરવું છે મારા લાઠીને. મારી નજરે એક દીકરી પોતાના પિયરને પોતાની અંદર લઈને કેટલું જીવતી હોય છે એ કથાની વાત. લાઠી આ શબ્દ સાંભળતા વેત જ એક સામતું બધું જ માનસ પટ પરથી પસાર થઈ જાય. ભીડભંજન મહાદેવ તહેવારોનું મનગમતું સરનામું, વિજય હનુમાનમાં સતત ચાલતી અખંડ ધૂન, ચોમાસામાં છલકાતો ગાગડીઓ, નવરાત્રિમાં રથ પરથી બેસીને આવતી માં જગદંબા, ભવાની જેમ્સ ગાર્ડન, લાલજી દાદાનો વડલો, કલાપી તીર્થધામ, કલાપી મ્યુઝિયમ, કલાપી વિદ્યા મંદિર, અમે ભણેલા છે તે હાઈસ્કૂલ સંઘવી હાઈસ્કૂલ, અને અમારા ગામનું સ્મશાન. મને યાદ છે અમે લોકો નાના હતા એ સમયે આ સ્મશાન એ સમયથી એક બહુ ફેમસ પ્લેસ રહ્યું છે. આજુબાજુના ગામના લોકો સ્પેશિયલી ત્યાં ફરવા માટે આવતા, એની વિઝિટ લેવા માટે આવતા, અને અત્યારે પણ માણસના જીવન ચક્રને દર્શાવતા સ્ટેચ્યુઓ તૈયાર કરીને એ નવું નિર્માણ પામવા જઈ રહ્યું છે એ પણ એક ખૂબ ગૌરવની વાત છે. શનિવારે અથવા તો હનુમાન જયંતીના દિવસે પગપાળા ચાલીને ભૂરખિયા દાદાને મળવા જવાની જે અધિરાઈ હતી તે આજે પણ એટલી જ અકબંધ છે. ગામે ગામના લોકો, અરે મોટા મોટા શહેરોના લોકો પણ પોતાની દીકરીના લગ્ન સરામાં અમારા ગામની ખત્રીની દુકાનમાં ખરીદી કરવા આવે છે. મારા ગામની સિદ્ધિ જોવી હોય ને સાહેબ, તો લાઠી દુધાળા અને અકાળાના સીમાડે બનેલું નવનિર્માણ થયેલું તળાવ જ જોઈ લો. ગુજરાતી સિનેમાને શ્રીકાંત સોની અને હમીરસિંહ ગોહિલ જેવા દિગ્ગજ કલાકારો આપ્યા છે મારા ગામ. ને મારા જ લાઠીનો કશ્યપ કપટા અભિનીત એક મૂવી જે હમણાં જ આવ્યું, ધ લાસ્ટ શો, એ ઓસ્કાર નોમિનેટ થયેલું છે. કેવી નાની નાની બાબતો ગૌરવની લાગણી અનુભવાતી હોય, એમ કોલર ઊંચા થઈ જાય જ્યારે વાત પોતાની માટીની હોય, જ્યારે વાત આપણા વતનની હોય. 500 વર્ષ પહેલાં એક જ રાતની અંદર લાલિયા ભૂતે તૈયાર કરેલી લાલિયા ભૂતની વાવ અને બેન દીકરીઓને લૂંટારાઓથી બચાવવા માટે પોતાના જ લગ્નના દિવસે પ્રાણની કુરબાની આપનાર લાઠીના દરબારી ચોકમાં પોતાનું ધડ મૂકનાર દેદો, આ બે તો જાણે જીવતા જાગતા લોક સાહિત્યના ઉદાહરણ છે.
લાઠીની જનમેદનીની અંદર લાઠી પ્રત્યેનો જે ઉત્કર્ષ વતન પ્રેમ મેં જોયો છે ને, એ બીજે કશે જ નથી જોયો. અને આ જ વતન પ્રેમને માથે ચડાવીને અત્યારે શંકર પરિવાર લાઠીની જમીનના લગભગ 71 એકર જમીનની અંદર 15,000 કલાક સતત કામ આપીને જે 12,000 સ્વયંસેવકો જેની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે, એવી વિશ્વ વંદનીય શ્રી મોરારી બાપુની રામકથા મારા લાઠીને આંગણે આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહી છે. તો લાઠીની આ દીકરી નામ આપવાની જરૂર નથી, હું મારા લાઠીના નામે ઓળખાવ એ જ મારા માટે ગૌરવની બાબત છે. તો આવતીકાલથી શરૂ થનારી બાપુની રામ પ્રસાદી માટે તમને બધાને ભાવભીનું આમંત્રણ આપે છે. જય સિયારામ. થેન્ક યુ.